જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઉપર ગત રાત્રે વિરોધ પક્ષ કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે હુમલો કરતા આરોગ્ય કર્મચારીમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ન્યાયની માંગણી સાથે કર્મચારીઓએ કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા દોડધામ મચી જવા પામી હતી. ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક બાહુબલી કોર્પોરેટરો દ્વારા વિવેક ગુમાવીને એક જનપ્રતિનિધિને ન શોભે તેવું દાદાગીરી ભર્યું વર્તન કરવાની ઘટના સતત બનતી રહે છે. દાદાગીરી આચરવામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો એકબીજાથી ચડિયાતા સાબિત કરવાની જાણે હોડમાં ઉતર્યા હોય તેમ લાગે છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનાર અધિકારી કે કર્મચારીઓને કમિશનર કે પદાધિકારીઓનું સમર્થન મળતું ન હોવાના પાપે કોર્પોરેટરો બેફામ બન્યા છે અને અપશબ્દો બોલી તેમજ શારીરિક હુમલાઓ કરી ખુલ્લેઆમ દાદાગીરી આચરી રહ્યા છે. ત્યારે ગત સાંજના સમયે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જૈનબ ખફી તે કહે તે સમયે અને સ્થળે ફોગિંગ કરવા માટે આરોગ્ય શાખાના અધિકારી અને કર્મચારીઓને દબડાવતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, આજે સાંજે આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર મનોજ નુકમને મહિલા કોર્પોરેટર ખફીએ ફડાકા ઝીંક્યા હતા. આ ઘટનાથી આરોગ્ય કર્મચારીઓમાં આક્રોશ ઉપરાંત ભયનું વાતાવરણ ઊભું થયું છે. આ મુદ્દે સલામતીની ખાતરી ન મળે અને ન્યાય ન મળે ત્યાં સુધી કામ નહીં કરવાની મહિલા કર્મચારીઓએ પણ જાહેરાત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે સર્વે કોઈ અન્ય કોઈ કામગીરીમાં કોર્પોરેટરને રસ નથી, પરંતુ તેઓ કહે તે સમયે અને સ્થળે ફોગિંગ કરવા માટે ધમકાવે છે. ફોગિંગ મશીન બંધ થઈ જતા નવા મશીનની વ્યવસ્થા થતી હતી. તે દરમિયાન મહિલા કોર્પોરેટર ચેનબેન ખફીએ મેડિકલ ઓફિસર ઉપર હુમલો કર્યો હતો. આ મામલે વહીવટી વડા તરીકે કમિશનર સતીશ પટેલ તેમજ નૈતિક રીતે કર્મચારીઓના રક્ષણની જેની જવાબદારી છે તે પદાધિકારીઓ કાયદાકીય પગલાં લે તે જરૂરી છે, નહીંતર આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ સરેઆમ ગુંડાગીરી આચર્યાની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ બંને પક્ષના નેતાઓ ધૂતરાષ્ટ્ર બનીને આવા તત્વોને સાવરી રહ્યા હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં અસંતોષ અને અસલામતીની લાગણી જોવા મળે છે. હર્ષલ ખંડેરિયા, ZS TV, જામનગર. નો ફોન આવેલો કે ભાવસા ચકલા વિસ્તાર અમારા વિસ્તારમાં પહેલાં કામગીરી કરાવો. જે ન જતા તે ગુસ્સે ભરાયેલા હતા અને અમારે કોરાલંગ ડેલા પાસે આવ્યા, ફોગિંગ મશીન ત્યારે બદલાવા ગયેલા હતા તો તેના વિસ્તારમાં કામગીરી ન થતા તે ગુસ્સે ભરાઈ મને તમાચો મારેલો હતો. ને ત્યાંથી તેની સાથે આવેલા ભાઈઓ મારી સાથે ગેરવર્તન અભદ્ર ભાષામાં વાત કરેલ હતી. ત્યાંથી મને જબરજસ્તી ગાડીમાં બેસાડી કોર્પોરેશને લઈ આવ્યા હતા. કમિશનરની કચેરીએ કમિશનર સાહેબ ન હોવાથી અલ્તાભાઈ ખપીના ચેમ્બરમાં મને બેસાડેલો હતો. તો આવા ભયભીત માહોલમાં અમે ડેન્ગ્યુ સર્વેલન્સની કામગીરી કેવી રીતે કરી શકી? અમને પણ ખબર છે કે અત્યારે કામગીરી ન કરવી એ પબ્લિક માટે સારું છે, પણ આવા ભયના માહોલમાં અમને કામગીરી ની સુરક્ષા કોણ આપશે? તો તેની સામે કડકમાં કડક પગલાં ન ભરાય ત્યાં સુધી અમે હડતાળ ઉપર જઈશું. અમારા બીજા ડૉક્ટરોને પણ વિવિધ કોર્પોરેટ જુદા જુદા જનમબેનનો અમે ફોગિંગ મશીન લઈ અને ફોગિંગ મશીન બંધ પડેલું હોવાથી GMC ફોગિંગ મશીન બદલાવવા આવ્યા હતા અને મનોજ સર અને હું વસ્ત્રા દક્ષા અમે બે સુપરવાઇઝરમાં અમે હતા અને જેનબેન ત્યાં આવી અને મને ફોન કર્યો કે તમે ક્યાં છો. અમે 5-8 ગોલારાણાના ડેલા પાસે હતા. ભાવસર સકલામાં અમારી ટીમ અમે લઈને જવાના હતા અને અમે મશીન બંધ પડેલ હોવાથી GMC બદલાવવા આવ્યા તો મનોજ સરને ગુસ્સામાં આવી અને તમાચો મારવામાં આવ્યો અને મને એમ કહેવામાં આવ્યું કે તારે કાલથી નોકરી કરવી છે કે નથી અને કાલથી કે તને નોકરીમાંથી કાઢી નાખું કે નહીં કે એવા એવા અમને એવા એવા ધમકી આપવામાં આવે. છતાં અમે 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 સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કામ કરીએ છીએ તો અમને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કામ નહીં કરીએ. અમે લેડીઝ અમે અમે ફિમેલ હેલ્થ વર્કર લેડીઝ છે અને અમે મોમેડિયન એરિયામાં અમે કામ એટલું કરીએ છીએ, છતાં પણ અમારી કંઈ સેફ્ટી કંઈ હોતી નથી. તો જ્યાં સુધી GMC અમારી જવાબદારી નહીં લે ત્યાં સુધી અમે